મિત્રો, આપણે ગયા વિડિયો લેક્ચર ની અંદર આપણે ઉદાહરણ ની રચના છે 11.2 એ જોઈ હતી. એની અંદર આપણે ત્રિકોણ ના માપ નોતા આપ્યા, પણ ગુણોત્તર આપ્યો તો 3/5. આજે સ્વાધ્યાય 11.1 દાખલા નંબર 3 ની આપણે જે રચના જોવાના છે એની અંદર તમને ત્રિકોણ ના માપ આપ્યા છે. તો આપણે રકમ જોઈએ, 5 સેમી, 6 સેમી અને 7 સેમી. બાજુવાળા ત્રિકોણની રચના કરો, એટલે કે મિત્રો તમારે 5 સેમી, 6 સેમી અને 7 સેમી બાજુ લઈને ત્રિકોણ બનાવવાનો છે. અને પછી બીજો ત્રિકોણ રચો જેની બાજુઓ પ્રથમ ત્રિકોણની અનુરૂપ બાજુઓ કરતા 7/5 ગણી હોય. તો આપણે સૌપ્રથમ મિત્રો અહીંયા આપણે જે માપ આપ્યું છે એ માપનો આપણે ત્રિકોણ બનાવવાનો છે. તો અહીંયા આ એની બાજુ આ બીસી અને આપણે એસી કહી દઈએ. પ્રથમ 5 સેમી એકું છે એને આપણે એની બાજુ કહીએ. અહીંયા 6 સેમી એકું છે એને આપણે બીસી કહીએ અને 7 સેમી એકું છે એને આપણે એસી કહીએ. તો અહીંયા પહેલા આપણે 6 સેમી નો રેખાખંડ કરશું. તો આ રીતે મિત્રો તમારે સૌ પ્રથમ 6 સેમી નો રેખાખંડ કરવાનો છે. આ રીતનો 6 સેમી નો રેખાખંડ દોરવાનો. તો મિત્રો સૌપ્રથમ તમે 6 સેમી નો રેખાખંડ તમારી નોટબુક માં દોરજો. હવે આપણે 5 સેમી, તો અહીં આપણે જોઈએ તો આ 6 સેમી છે આપણો, આ 6 સેમી છે. તો હવે આપણે 5 સેમી, હવે તમારે મિત્રો શું કરવાનું છે તો કે સ્કેલ ની મદદ થી 5 સેમી પરિઘ ખોલવાનું. કેટલા સેમી? 5 સેમી. આ રીતનું 0 એ રાખીને 5 સેમી પરિઘ ખોલવાનું છે. તો સૌપ્રથમ તમારે સ્કેલ લઈ અને 5 સેમી પરિઘ ખોલવાનું છે. પરિઘ 5 સેમી ખોલ્યા બાદ બી ને કેન્દ્ર રાખી, બી ને કેન્દ્ર રાખી એક ચાપ મારવાની છે. આ રીતે ફરીથી મિત્રો બોલી જાઓ કે તમારે સ્કેલ લઈને 5 સેમી માપવાનું. 5 સેમી મપાઈ જાય પછી તમારે બી ને કેન્દ્ર રાખી એક ચાપ રચવાનું છે. આ રીતે હવે આપણું આ થઈ ગયું 5 સેમી. આ છો હવે આપણે 7 સેમી. તો હવે તમારે 7 સેમી પરિઘ ખોલવાનું છે. આ રીતનું સ્કેલ ની મદદ થી 7 સેમી પરિઘ ખોલવાનું. એક 0 એ રાખવાનું અને એક 7 રાખવાનું. 7 સેમી પરિઘ ખોલી જાય ત્યારબાદ મિત્રો તમારે સી ને કેન્દ્ર રાખી અને એક ચાપ દોરવાનો. આ રીતે આ બે ચાપ દોરાઈ જાય ત્યાર પછી તમારે અહીંયા બિંદુ 2-4 છેદે, જ્યાં બિંદુ એ નામ આપી દેવાનું. 2-4 જ્યાં છેદે છે ત્યાં બિંદુ એ નામ આપી દઈએ. હવે આપણે જોડી દઈએ. આ રીતનું મિત્રો તમે આને આમ જોડી દો અને આને જોડી દો એટલે ત્રિકોણ બનશે. એ ત્રિકોણ છે એ આટલા માપનો ત્રિકોણ થશે. કયા માપનો? તો કે બીસી છે એ 6 સેમી, એબી 5 સેમી અને એસી 7 સેમી. આ માપમાં તમારે ત્રિકોણ બની જાય છે. હવે આ ત્રિકોણ બની ગયા પછી તમારે મિત્રો શું કરવાનું છે તો કે તમારે અહીંયા કિરણ BX દોરવાનું છે. શું કરવાનું છે? આ કિરણ BX દોરવાનું. એ કિરણ કેવું દોરવાનું કે અહીંયા ખૂણો છે લઘુકોણ થાય. લઘુકોણ એટલે 90 કરતા નાનો. તો અહીંયા ખૂણો CBH એ ખૂણો છે લઘુકોણ થાય એવું આપણે કિરણ દોરવાનું છે. તો મિત્રો હું અહીંયા દોરું છું, જુઓ આ રીતનો તો આ રીતનું આપણે અહીંયા કિરણ દોરીએ, કિરણ BX. અને આ ખૂણો કેવો થાય? લઘુકોણ એટલે 90 કરતા નાનો થાય. હવે મિત્રો કિરણ દોરાઈ ગયા બાદ આપણે હવે કિરણ દોરાઈ ગયા બાદ આપણે અનુકૂળ ત્રિજ્યા લઈ બી ને કેન્દ્ર રાખી B1, B2, B3, B4, B5, B6 અને B7 બિંદુ મેળવવાના છે. તો સૌપ્રથમ હું
અનુકૂળ ત્રિજ્યા અનુકૂળ ત્રિજ્યા એટલે તમને જે અનુકૂળ આવી ત્રિજ્યા લેવાની એ ત્રિજ્યા એકની ત્રિજ્યાની ફેરવવાની નથી તો અનુકૂળ ત્રિજ્યા લઈ અને આપણે B ને કેન્દ્ર રાખી ચાપ મારીએ છીએ આ B1 આ B1 ને કેન્દ્ર રાખી આ B2 ને કેન્દ્ર રાખી B3 B3 ને કેન્દ્ર રાખી B4 B4 ને કેન્દ્ર રાખી B5 B5 ને કેન્દ્ર રાખી B6 B6 ને કેન્દ્ર રાખી B7 આ રીતના તમારે સાત બિંદુ મેળવી લેવાના છે તો આપણે એના નામકરણ કરી નાખીએ અહીંયા પહેલું છે એ B છે અહીંયા આપણે એક લખીએ B1 અહીંયા આપણે B2 લખીએ અહીંયા આપણે B3 આ B4 B5 B6 અને આ B7 આપણે મિત્રો આપણે સાત બિંદુના નામ આપ્યા હવે સાત બિંદુના નામ આપી જાય પછી તમારે અહીંયા સાત ના છેદમાં પાંચ ગણી કીધી એટલે છેદમાં પાંચ આપ્યા એટલે B5 અને C ને જોડી દેવાના છે અહીંયા C બિંદુ છે અહીંયા B5 છે તો આ બેને તમારે સ્કેલની મદદથી જોડી દેવાના છે તો આપણે જોડી દઈએ આ રીતે મિત્રો થઈ ગયું હવે આપણે શું કરશું તો કે અહીં આપણે બીસી રેખાખંડ દોર્યો તો એને આપણે આગળ લંબાવી દઈએ આ રીતે લંબાવી દઈએ કિરણ કરીને કારણ કે આપણે અહીંયા સાત ના છેદમાં પાંચ ગણો એટલે આના કરતા મોટો ત્રિકોણ થાય સાત ના છેદમાં પાંચ ગણો એટલે આના કરતા મોટો ત્રિકોણ થાય એટલે આપણે લંબાવવો પડશે તો હવે તમારે અહીંયા બી ફાઈવ ને કેન્દ્ર રાખી અને ખૂણો બનાવવાનો છે આ ખૂણો છે આ જરૂર આપણે ખૂણો બનાવશું એટલે સૌ પ્રથમ શું કરશું અહીંયા B5 ને કેન્દ્ર રાખવાનું અનુકૂળ ત્રિજ્યા લેવાની અનુકૂળ ત્રિજ્યા લેવાની B5 ને કેન્દ્ર રાખી અનુકૂળ ત્રિજ્યા લઈ એક ચાપ આમ રચવાનું છે ફરીથી બોલી જાઓ મિત્રો અનુકૂળ ત્રિજ્યા લેવાની અને B5 ને કેન્દ્ર રાખી અને એક આપણે અહીંયા ચાપ રચવાનું છે આ રીતનું ચાપ એ જ પ્રમાણે તમારે B7 ને કેન્દ્ર રાખવાનું કારણ કે આપણે 7 ના છેદમાં 5 ગણી કીધી છે 7 ના છેદમાં 5 એટલે B5 અને C ને જોડ્યા હવે આપણે અહીંયા 7 આપ્યા છે એટલે આપણે B7 લેવાના છે તો અહીંયા B7 ને કેન્દ્ર રાખી અને ચાપ મારી B7 ને કેન્દ્ર રાખી અને ચાપ મારી હવે આપણે અટલું પરિકલ ખોલવાનું છે અટલું અટલું મિત્રો ખાસ જોજો અહીંયા અટલું પરિકલ ખોલવાનું છે અટલું પરિકલ ખુલી જાય પછી તમારે અહીંયા કેન્દ્ર રાખી અને ચાપ રચવાનું છે આવું કરવાથી આ ખૂણો આ ખૂણો કેવા થાય સરખા થાય આપણે ખૂણા એકરૂપ કરીએ છીએ તો ફરીથી બોલી જાઓ અહીંથી રાખીને આપણે ચાપ કર્યું પછી અહીંયા રાખી અને આમ ચાપ કર્યું હવે આપણે જોડી દઈએ તો અહીંયા જે બિંદુ છે બે ચાર ભેગી થઈ એ બિંદુ અને B7 એમાંથી પસાર થતી રેખા આને સમાંતર હોય B5 C ને સમાંતર હોય એવી આપણે રેખા દોરવાની છે તો આપણે રેખા દોરીએ અહીંયા આપણે નામ આપી દઈએ C ડેશ શું નામ આપી દઈએ C ડેશ હવે એવો જ આપણે અહીંયા પણ લંબાવી દઈએ આને કારણ કે આપણે અહીંયા જરૂર પડશે એટલે આપણે લંબાવી દઈએ આમ તમે શરૂઆતમાં પણ લંબાવી શકો છો જ્યારે આપણે એબી રેખાખંડ દોરીએ ત્યારે પણ તમારે લંબાવી દેવાનો છે હવે મિત્રો અહીંયા જેવડો ખૂણો છે એવડો જ ખૂણાય બનાવવાનો છે અહીંયા ખૂણો છે એવડો જ ખૂણાય બનાવવાનો છે તો આપણે યોગ્ય ત્રિજ્યા લઈ અને પરિકર ખોરવાનું છે તો અહીંયા BC ને કેન્દ્ર રાખી અને એક ચાપ આમ રચવાનું છે ફરીથી બોલું અનુકૂળ ત્રિજ્યા લઈ C ને કેન્દ્ર રાખી અને એક ચાપ રચવાનું છે રચાઈ ગયું મિત્રો ચાપ એવી ચાપ અહીંયા સી ડેશ ને કેન્દ્ર રાખી સી ડેશ ને કેન્દ્ર રાખી અને ચાપ રચવાનું છે સી ડેશ ને કેન્દ્ર રાખી ચાપ રચવાનું છે અહીંયા આપણે આટલું પરિકર ખોલવાનું છે હવે હવે શું કરવાનું તો કે આટલી ત્રિજ્યા લેવાની આટલું પરિકર ખોલવાનું છે આટલું પરિકર ખોલવાનું છે હવે અહીંયા કેન્દ્ર રાખી અને ચાપ મારી મિત્રો હવે
તો
तो अपने लक्ष्य आगे मुझको रेखाखंड B5 ने समांतर होय तेवो रेखाखंड B7 सी मेरो जे रेखाखंड बीसी ने सी डैश मा रेखाखंड बीसी ने सी डैश मा छेदे छे त्यार बाद मित्रों आपणे अहीं मुद्दा लखीए आ आपणे जोडाई गयो હવે આપણે શું કર્યું તો AC છે એના જેવો જ આપણે સમાંતર રેખાખંડ દોર્યો તો તો નવો મુદ્દો લખીએ રેખાખંડ AC ને સમાંતર રેખાખંડ AC ને સમાંતર રેખાખંડ AC ને સમાંતર AC' રેખાખંડ AC' રચો જે AB ને AC बिंदु मा एबी ने आईबी ने एडीएस बिंदु मा छेदे छे और एक लास्ट मुद्दो छे आपनो जे त्रिकोण मेळो एडीएस बी ने सी डैश भागेल त्रिकोण छे आपने जे मायक्रो तो 7/5 करो के त्रिकोण छे त्रिकोण एडीएस बी सी डैश भागेल त्रिकोण छे तो मित्रों अपने આગળના વિડિયોની અંદર 11.2 નું ઉદાહરણ જોયું હતું એના જેવી જ રચના છે સેમ ટુ સેમ છે એમાં 3/5 ગણો માંગ્યો તો અહીંયા 7/5 ગણી માંગ્યો છે તો અને મુદ્દા છે આપણે જે દોર્યું એ જ પ્રમાણે આપણે મુદ્દા લખવાના છે મુદ્દા બાકા કરવાના નથી દોરવાનું ખાસ વ્યવસ્થિત પિલાતને સારા સ્વચ્છ આકૃતિ દોરવાની છે અને આપણે મુદ્દાને લખવાના છે આકૃતિના માર્ક છે 2.5 થી 3 માર્ક હોય છે મુદ્દાનો 1 થી ડોટ માર્ક હોય છે બીજો મિત્રો એ કે સ્વાધ્યાય 11.1 સ્વાધ્યાય 11.1 નો મે ત્રીજો દાખલો લીધો છે પહેલો દાખલો મે આગળના વિડિયો કરાયો એના જેવો જ છે તે વિડિયો જોઈ અને તેમાંથી તમે દોરી શકો છો ત્યારબાદ દાખલો બીજો ત્રીજો ચોથો અને પાંચમો સેમ દાખલા છે તો આ જે રચના છે એના મુજબ જ છે તો તમે તેની પ્રેક્ટિસ નોટબુકમાં કરજો